ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ચિરંજીવી હોસ્પિટલના ડોક્ટર અગ્રવત ઉપર બે દિવસ પહેલા સરી વડે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો, જેના પડઘા તાલુકા અને જિલ્લાભરમાં પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આરોપીની ઓળખ મેળવી લીધી હતી અને આજે ગણતરીની કલાકોમાં બંને આરોપીને ગિરફ્તાર કર્યા હતા. જ્યારે ડીવાય એસીપી પાસેથી જાણવા મળ્યા મુજબ તળાજા શહેરના એક નામાંકિત ડોક્ટરનું પણ નામ ખુલવા પામ્યું છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શરમજનક ઘટના એ વાતની છે કે એક ડોક્ટર હરીફાઈના કારણે અન્ય ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો. આવા પ્રશ્નો તળાજા શહેરમાં સરસા થઈ રહી છે. વધુ અહેવાલ અલ્પેશ સોહાણ, મેહુલ શિયાર. કુમાર અગ્રવાલ હાજર હતા એ વખતે બે અજાણ્યા ઈસમો તેમની હોસ્પિટલમાં ધસી ગયેલા અને તારું દવાખાનું બહુ ચાલે છે, બંધ કરી દેજે એવી ધમકી આપી અને એમને છરી વડે હુમલો કરેલો, જેથી ડોક્ટર સાહેબને પડખામાં અને માથાના ભાગે સામાન્ય ઈજા થઈ ગઈ. જેથી તળાજા પોલીસ સ્ટેશન ખાતે 324, 323, 506 વગેરેનો ગુનો દાખલ કરેલ અને તપાસ પીએસઆઈ સોલંકીને સોંપેલી હતી. તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે જે બંને ઈસમો હતા તે ઓળખાઈ ગયેલા, એમાં એક ચેતન વિક્રમભાઈ બરાડ રહે ચુડી હાલ સુરતવાળો, તેમજ બીજા નંબર મેહુલ કેશુભાઈ મોગ રહે વરલ હાલ સુરતવાળાના નામ ખુલેલા. આ બંનેની તપાસ કરતા તે બનાવના દિવસે સુરત જતા રહેવાનું જાણવા મળે. બાદમાં સતત અને મોબાઈલ લોકેશનને ટ્રેસિંગ કરતા અને શોધ કરતા તેઓ બંને આજે સવારે સુરતથી બેસેલા અને સવારે ભાવનગર ઉતરવાના હતા એવી માહિતીના આધારે અમે અમારી તપાસની ટીમ ભાવનગર મોકલેલી અને ભાવનગર ખાતે ટ્રાવેલ્સમાંથી જકાત તળાજા જકાત નાકા પાસે ઉતરતા બંનેને ઓળખી અને અમે પકડી લીધેલા. બાદ તળાજા પોસ્ટે આવી પૂછપરછ કરતા બંને ગુનો કબૂલ કરી લીધેલો, જેથી અમે આજરોજ 11:30 વાગે બંનેને ધોરણસર અટક કરેલા. બાદ આરોપી ચેતનની વિગતવાર પૂછપરછ કરતા તેને જણાવેલ કે પોતે ડોક્ટર કાતરિયા સાહેબ સાથે 3 માસ પહેલા મુલાકાત થયેલી અને તે વખતે ડોક્ટર કાતરિયા સાહેબે જણાવેલ કે ડોક્ટર મિલન પોતાને ત્યાં અગાઉ નોકરી કરતા હતા અને તે પછી પોતાનું દવાખાનું અલગથી શરૂ કરેલ, જેથી બધા પેશન્ટો તેના દવાખાને જાય છે એટલે તેને ડરાવવા ધમકાવવા વગેરેનું મને કહેલ, જેથી મિલન જતો રહ્યો એવી વાત ડોક્ટર કાતરિયા અને આનો આરોપી ચેતન વચ્ચે થયેલી. બાદ ચેતને રોજ પકડાઈ જાય. આ કામે ગુનાની તપાસમાં અન્ય એક આરોપી ડોક્ટર કાતરિયા સાહેબનું નામ ખુલતા તેની ધરપકડ કરવાની અમે પ્રોસિજર ચાલુ કરી દીધેલ છે, તેમજ આમાં આઈપીસી 120B કલમનો ઉમેરો કરવાનો થાય છે, જે અમે રિપોર્ટ કરી ઉમેરો કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે.